श्रेष्ठ जीवन शैली नो आधार सरल ने सकारात्मक विचार। तो ये संगम युगनी अंदर परमात्मा अपने कंईक संकेत आपी रहा छे, तो ये शू छे एनु गहेरू रहस्य सांभळवा ज आपणे अहींया एकत्रित थया छीए। अने आपणने मार्गदर्शन आपवा माटे आपणी साथे छे आदरणीय उषाबेन। પણ અત્યારની આટલી ફાસ્ટ લાઈફમાં ફાસ્ટ ફૂડ જ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો તો પણ ફાસ્ટ ફૂડથી મનુષ્યની હેલ્થ ક્યાં બની રહી છે? કેટલા આજે હેલ્થ કોન્શિયસ પણ બનતો જાય છે સાથે, અને એટલે ફાસ્ટ ફૂડ કેવી રીતે એને ઇફેક્ટ કરે છે પ્રેક્ટિકલ જીવન પર, એની માનસિકતા ઉપર, એ પણ આપણે એના કોન્સિક્વન્સીસ બનાવવાનો પણ સમય તો નથી જ ને? હેલ્થ કોન્શિયસ એટલો બનતો જાય છે, એક્સરસાઇઝ માટે એટલું મહત્વ રાખે છે, તો એ જ રીતે અગર મારા જીવનમાં મારા વિચારોને પ્રભાવિત કરવા વાળું બીજું એક ફેક્ટર, બહુ મોટામાં મોટું ફેક્ટર અગર અન્ન હોય, જે વ્યક્તિ એનું મહત્વ સમજે છે એની પાસે ટાઈમ પણ નીકળી આવે છે। રાઈટ, કહેવાનો ભાવાર્થે કે આજે લોકો ઉપરથી એટલા સુપરફિશિયલ હોય છે, એટલા પોલિશ્ડ ફોર્મમાં હોય છે કે તમને ઘણી વાર એ પણ અંદાજો નથી આવતો કે આ વ્યક્તિ આવું કંઈ કરી શકે, આ વ્યક્તિ આ રીતેનું કંઈ કરી શકે આપણા ઉપર। તો કહેવાનો ભાવાર્થ કે એ રીતેનું જ્યારે પ્રયોગ કરવામાં આવે છે, તંત્ર મંત્ર જંત્રનો પ્રયોગ કરવામાં આવે છે, તો વ્યક્તિનું આખી લાઈફ, એનું કરિયર, આખું ફેમિલી લાઈફ બધું ખતમ થઈ જાય છે। તો ભગવાન તો નથી ચાહતા કે મારા કોઈ પણ બાળક આ વસ્તુનો શિકાર બને, હે ને? એટલા માટે એને સિદ્ધાંતો બનાવીને આપ્યા કે કળિયુગની અંદર આ સિદ્ધાંતો જ આપણા માટે સુરક્ષા કવચ બને છે। ઓકે, અને જેટલું આપણે એ સુરક્ષા કવચને અપનાવીએ છીએ તો એટલું આપણા માટે સેફ છે। ઓકે, કે હર પરિસ્થિતિની અંદર પણ આપણે સેફ રહીએ છીએ। તમે જેમ એક રેખાની વાત કરી હતી, લક્ષ્મણ રેખા આપણા માટે ખેંચી આપે છે કે જેના આધાર પર આપણું જીવન એટલું સેફ, સુરક્ષિત બની જાય છે કે આપણે ચિંતા કરવાની વાત જ નથી। ઘણી વાર આજે મુંબઈની જ વાત છે, ટીવીની ઉપર એની ક્લિપ આવી હતી આખી કે પાણીપુરી, હા તમે જોયું હશે કે કેવી રીતે પાણીપુરી માંથી અળસિયા પણ નીકળે છે અને ગંદુ પણ મટીરીયલ એમાં યુઝ થાય છે। તો એના કરતા પહેલા જ આપણે એ વસ્તુને અપનાવી લઈએ સમયની પહેલા, સમયની પહેલા, તો આપણું જીવન કેમ સુરક્ષિત? એટલે આ રીતેના જેને કહેવાય માલ પ્રેક્ટિસિસ સંસારમાં બહુ થઈ રહ્યા છે, ભેળસેળ એટલું બધું થઈ રહ્યું છે। બહાર ખાવાથી કેટલી વાર ઘણા બાળકો મૃત્યુના મોઢામાં ચાલી જાય છે, શા માટે? તો બહાર ખાવાની એક આદત, કે ઘણી વાર બહાર ખાવાની અંદર પણ એ લોકો ડ્રગ્સ નાખે છે અને એ રીતે બાળકો ઘણી વાર ડ્રગ એડિક્ટ થઈ જાય છે, એ બધું આપણે જાણીએ છીએ। એટલે બ્રહ્માકુમારીઝના હર સિદ્ધાંત જે પરમાત્માએ આપણને બનાવીને આપ્યા છે, એ સિદ્ધાંતો આપણા માટે એટલા માટે છે આપણું સેફ રહીએ જીવન। જેમ આજે કોઈ પણ મા બાપ ને એના બાળક સાથે પ્રેમ હશે તો એ બાળકને શું કહેશે? બેટા તું ઘરનું આ ભોજન ખાજે, ટિફિન તને ભરીને આપ્યું છે એ ટિફિન માંથી જ ખાજે, બહારનું કઈ નહીં ખાતું, પ્રેમ છે તો કહેશે ને? હા, પણ કદાચ એ તમે જે અહીંયા રહેવા વાળા લોકો છે એના માટે ઇઝી થતું હશે, પણ જે અમે લોકો ઘરમાં રહીએ છીએ બધાના માટે ઇઝી છે તો ઘણી વાર પાર્ટીઝ હોય, મેરેજ હોય, મેરેજ હોય, પાર્ટીઝ હોય, જ્યાં પણ હોય, આજે ઘણી વાર મેરેજીસ ની અંદર પણ ભોજન ની અંદર કઈ પણ એવું આવી જાય, કેટલા લોકોને ડાયરિયા, વોમિટિંગ ને કેટલા લોકો થાય છે ને? તો જ્યાં જવું પડે ને તમને એવું લાગે કે તમે સેફ રહો, ત્યાં તમે અગર કઈ પણ કઈ એવું વસ્તુ લઈ લો કે જેથી કરીને તમને એમાં કોઈ પણ એમ ન લાગે કે આમાં મને કઈ પ્રકારનું એ છે, સેફ રહેવાની વાત છે આખી, હે ને? કારણ કે આજે જીવન અગર સ્વસ્થ રહેશે નહીં તો તમારે ટાઈમ, મની, એનર્જી કેટલું બધું એની પાછળ પછી જાય છે, તો એના કરતા સેફ રહેવું વધારે સારું છે। અને અગર પ્રેક્ટિકલી આપણે જેમ ઘણા લોકો ઉપવાસ રાખતા હોય તો શું એ લોકો લગ્ન પ્રસંગે નથી જતા? ત્યાં જઈને કહે છે ને કે ભાઈ આજે અમારો ઉપવાસ છે, અને ઉપવાસ છે તો કોઈ એને ફોર્સ નથી કરતું કે તમે ભાઈ ખાવો જ, ઉપવાસ તોડી નાખો, ઉપવાસ હશે તો એને ફળ ફ્રૂટ પણ આપે છે ને? તો તમે ઘેરો પ્રકાશ પાડ્યો અને તમારો આટલો અમૂલ્ય સમય તમે અમારા માટે આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર।
શ્રેષ્ઠ જીવન શૈલીનો આધાર સરળ ને સકારાત્મક વિચાર, સરળ ને સકારાત્મક વિચાર, સરળ ને સકારાત્મક વિચાર.